આપણે સૌ અને આપણા જેવા બીજા ઘણા બધા ખૂબ ચિંતિત છે, અને એ ચિંતામાંથી આજના આ કાર્યક્રમ દ્વારા એક ચિંતનનો અવસર ઊભો થયો છે. રાજ્યમાં વિકાસના નામે મોટી મોટી વાતો કરવામાં આવે, કેટલીક સાચી પણ મહદઅંશે સાચી ન હોય એવી બાબતોના પ્રચાર દ્વારા એક વાતાવરણ ઊભું કરવામાં આવે, અને એ વાતાવરણ દ્વારા ક્યાંક ને ક્યાંક પોતાની વ્યક્તિગત અપેક્ષાઓને સંતોષવાનો પ્રયાસ થાય, ભલે વિચારધારા એની સાથે સુસંગત ન હોય. વિકાસની ભૂખ એ આપણા રાજ્યની જ નહીં, સમગ્ર દેશની ભૂખ છે, દેશની જરૂરિયાત છે. પણ એ વિકાસનો પાયો કેવો હોવો જોઈએ? કોઈ એક વર્ગનો વિકાસ અને બાકીના મહદ અંશે તમામ સમુદાયો એ વિકાસની પ્રક્રિયાથી વંચિત રહે, અને એમ છતાંય એ વિકાસના પોકળ દાવાની નીચે આપણે વાસ્તવિકતાને ક્યાંક છુપાવવાનો સતત પ્રયત્ન કર્યા કરીએ, તો એ વિકાસ એ દેશના હિત માટેનો વિકાસ હોઈ શકે નહીં. રાષ્ટ્ર મજબૂત ત્યારે જ બનશે કે દેશનો એક એક વ્યક્તિ મજબૂત બને, દેશનો એક એક નાગરિકમાં સક્ષમતા આવે, અને એ સક્ષમતાના આધારે જ એક મજબૂત રાષ્ટ્રનું નિર્માણ થઈ શકે, અને એ સક્ષમતા આપવા માટેનો કોઈક મહત્વનું સાધન હોય તો એ શિક્ષણ. ગુજરાતમાં આજે જે પરિસ્થિતિ છે એમાં બે ત્રણ વાતો સતત કઠ્યા કરે. એક સવાલ બધાના મનમાં આવે, વારંવાર કહેવાય કે ગુજરાતમાં શિક્ષણનું સ્તર દિવસે ને દિવસે નીચું જતું જાય, શું કારણ, શું ઉપાય? બીજી ચર્ચા કે ગુજરાતના શિક્ષણમાં દિવસે ને દિવસે ક્યાંક ને ક્યાંક વધારે પડતું રાજકારણ અંદર ઘૂસી ગયું, અને આ બંને કરતા મહત્વનો સવાલ મારા મનમાં જે ઊભો થાય છે એ કે ગુજરાત રાજ્યની હાલની સરકાર પાસે કોઈ દિરંદેશી ભરેલી શિક્ષણ નીતિ છે કે ખરી? શિક્ષણના ક્ષેત્રમાં સરકારની જવાબદારી શું? કયા શિક્ષણ પૂરતી સરકાર જવાબદારી લેવા માંગે છે? આજે